वर्णिवेश रमणीय दर्शनम् मंदहास रुचिरानुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्ते ॐ श्रीपूर्णपुरुषोत्तम नारायणाय नमो नमः अक्षरधामाधिपतये राजाधिराजाय परात्पराय श्रीस्वामिनारायणाय नमो नमः सर्वप्रकाशकाय सर्वाधाराय सर्वनियन्त्रे सर्वकर्मफलप्रदात्रे सर्वांतर्यामिने सर्वकारणकारणाय परमध्येयमूर्तये श्रीहरिकृष्णमहाराजाय नमो नमः सदानन्ददायिने आनन्दघनमूर्तये श्रीसहजानन्दस्वामिने नमो नमः कठिन तप कारिणे वनवासी श्री नीलकंठ वर्णी राजाय नमो नमः साधु सेवा परायणाय श्री सरजुदासाय पार्षद वर्याय नमो नमः बालरूपाय महामनोहरा हसमुखाय अतिसमर्थाय महाकृपालु श्री घनश्याम महाराजाय नमो आदिगुरवे सद्गुरुवर्याय श्रीहरिनिमग्नाय अतिसमर्थाय अखंड भगवत स्वरूप धारकाय श्री गोपालानंद मुने नमो नमः सर्व सद्गुण संपन्न श्री मुक्तानंद स्वामी ने नमो नमः पंडित प्रवर श्री नित्यानंद स्वामी ने कवि सम्राट ब्रह्मानंद स्वामी ने महासमर्थ श्री गुणातीतानंद मुनय त्याग मूर्तये श्री कृपानंद स्वामी ने दासमूर्ति सुखानंद स्वामी ने च नमो नमः सिद्धमूर्ति शतानंद स्वामी स्वरूपानंद स्वामी सच्चिदानंद स्वामी सिद्धानंद स्वामी ने च व्यापकानंद स्वामी ने योगानंद स्वामी ने चैतन्यानंद स्वामी ने आनंदानंद स्वामी ने नमो नमः सद्गुरु श्री रामदास भाई स्वामी ने भाई आत्मानंद स्वामी ने निष्कान स्वामी ने प्रेमानंद स्वामी ने अविनाशानंद स्वामी ने भूमानंद स्वामी ने च नमो नमः सद्गुरु आधारानंद मुने मम गुरु श्री राधारमण स्वामी ने भक्तराज दादा खाचराय नमो नमः सर्वधामस्त सर्वमुक्तेभ्यः प्रकट सर्व साधु हरि भक्तेभ्यो नमो नमः विक्रम संवत 2069 आसो सुद त्रीज सोमवार तारीख 7 ऑक्टोबर 2013 आजना सद्विचार आपणे बीजाथी जे जे छुपावीए छीए एवा ज आपणे छीए आपणे केवा छीए एनु आ एक रीतनुं माप बतायुं अहींया આપણે આપણું માપ કાઢવું હોય તો આ એક એંગલથી આ રીતે માપ લેવાય ખરું આપણું કારણ કે આપણને ઘણી વખત આપણું ઘણું છુપાવવાની ઈચ્છા થાય છે આપણું છુપાવવાનું મન થાય છે આપણું કંઈક ને કંઈક આપણું આપણે ઢાંક્યા કરતા હોઈએ તો
આપણો સ્વભાવ, આપણી વાસના, આપણું જે કાંઈ હોય કપટ, અવળાય, ઊંધાય, એને આપણે ઢાંકીએ છીએ શું કામ? છુપાવીએ છીએ શું કામ? કેમ જે આપણી અસલિયત છે, આપણે એવા જ છીએ, અને કોઈને ખબર એની ન પડી જવી જોઈએ એ પાછું મનમાં પાકું છે. એટલે આખી જિંદગી પોતાની નબળાઈને ઢાંક્યા કરવાની જીવ કોશિશ કર્યા જ કરે. જો કે ઢંકાય છે કે નથી ઢંકાતી એ તો પ્રભુ જાણે, પણ એને મનમાં એમ હોય કે મને કોઈ ઓળખતું નથી. જોજો, બીડી પીતો હોય ને, તમાકુ ખાતો હોય ને, છાનો માનો, એને મનમાં એમ હોય કોઈને ખબર નથી. ઘરના બધા જાણતા હોય, આડોશી પાડોશી બીજા ત્રીજા બધા, કે આને આ ટેવ છે, આની આવી પ્રકૃતિ છે. પણ એના મનમાં એમ હોય કે કોઈને ખબર. એવી તો કેટલી બાબત છે આપણી, એવી કેટલી બાબત છે કે આપણે આપણું એમનામ ઢાંક્યા જ કરીએ, ઢાંક્યા જ કરીએ, ઢાંક્યા જ કરીએ. એમાં કેટલુંક યોગ્ય હશે ઢાંકવાનું, ને કેટલુંક તો હાવ દંભમાં ને ખોટું હશે. પણ ટૂંકમાં જેને આપણે છુપાવીએ છીએ, જે જે બાબત છુપાવીએ છીએ, તેવા જ આપણે છીએ. અને ક્યારેક તો મોટી મોટી જે આપણે વાતો કરીએ છીએ, આપણા માન સન્માન વધે એના સારું, એવા તો આપણે નથી જ. એવા તો નથી જ. પણ મનમાં એમ થાય છે કે બધા મને એવો મહાન માને. આ એક અંદરનો શોખ છે, બધાનો હોય, પણ અમુક અમુકને તો એવો શોખ ખરો કે મને આવો માને. જ્યારે અમુકને એવો શોખ છે હું આવો થાવ. ઘણાને એવો શોખ હોય મને ગાંધી બાપુ હોવું માને, ત્યારે ઘણાને એમ હોય કે મારે ગાંધી બાપુ થાવું છે. લોકો માને કે ન માને, ઘણાને એમ હોય કે મને બધા દાદા ખાચર માને, ત્યારે ઘણાને એમ હોય કે મને કોઈ જેવો માને એવો, પણ મારે દાદા ખાચર જેવું થવું છે. આટલો ફેર, પછી બધું સમજી લેવાનું. એમાં કોઈને એમ હોય કે મારે એકાંતિક થવું છે, ને કોઈને એમ હોય કે મને એકાંતિક માને. બોલો, કોઈને એમ હોય કે મારે ખરેખર અખંડ ભગવાનમાં વૃત્તિ રાખવી જ છે, ત્યારે કોઈને એમ હોય કે મને અખંડ વૃત્તિ રાખવું છું એમ બધા માને. કોઈને એમ હોય કે મારે ભગવાનની બધી આજ્ઞા પાળવી જ છે, ત્યારે કોઈને એમ હોય કે હું બધી આજ્ઞા પાળું છું એવું બધાને લાગવું જોઈએ, એમ મને સ્વીકારવો જોઈએ, માનવું જોઈએ. આવું છે. કોઈને એમ હોય કે મારે ખરેખર નિર્માની ને નિષ્ખાલસ હાવ નિષ્કપટ રહેવું છે, ત્યારે કોઈને એમ હોય કે જે તે મેં જેટલું રાખ્યું એટલું કપટ, પણ મને નિખાલસ નિષ્કપટ માને, બસ એ માને, હું બલ નથી. એને ન ખબર પડી જવી જોઈએ કે આણે પાછું આટલું હજી હંગીર્યું છે, કીધું નથી, કપટ રાખ્યું છે. એને તો હું નિષ્કપટ જ લાગવો જોઈએ, ભલે મેં કપટ રાખ્યું. બધું કહી દીધું કે બધું હવે કાંઈ નહીં, બસ હાવ નિખાલસ. નોંધાવી દેવું છે પોતાના ગુરુ આગળ કે હું નિખાલસ ને નિષ્કપટ છું પૂરેપૂરો, તમે માની લો હું ભલે નથી. જોયું તમે? બીજાને આપણે એવું સમજાવી દેવું છે કે હું મહાન છું, સારો છું, સદગુણી છું, મારા ઉપર ભગવાનનો રાજીપો છે, ને ભગવાન મારું બહુ ધ્યાન રાખે છે, ને ભગવાન મારે આમ જો હાર 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 સંતો એ બધા મારા ઉપર બહુ રાજી, ને હરિભક્તો તો આપણે આમ જો ઘર જેવા સંબંધે. કેમ તો તમે માની લો ભલે ને જે હોય એ વાસ્તવિક ફૂંક્યા જ કરે ઘણા. ભગવાનની મારા ઉપર એટલી બધી કૃપા છે ને આમ જો કોઈના ઉપર નહીં હોય. હું ગમે એવો, પણ ભગવાન મારા પર ફીદા. તમે માનો ન માનો, કોઈના ઉપર જો ભગવાન વધારે વધારે રાજી હોય ને એ હું હો. હા, એ તમને ન ખબર હોય, મને ખબર હોય ને ભગવાન મારા ઉપર કેટલા રાજી. તે પણ તું મનમાં મનમાં એનો આનંદ માણ ને, અમને શું કામ ભૂંગળું વગાડીને કહેશ? બોલવાની જરૂર હું પડી તને એવું હોય જ ખરેખર તો તું મનમાં રાખીને બોલવાની જરૂર પડી. એ સાબિત કરે છે કે આ લુખાને આ રીતની લુખાશ પૂરી કરવી છે આપણને નોંધાવીને. લુખો છે એટલે જ બોલવું પડે છે. ભીનો હોય એ તો હે ભગવાનની કૃપાના રસને ભોગવાનો કરે,
કૃપારસથી ભીનો થઈ ગયો હોય, લુખાને એ લુખો હોય નહીં એટલે એને લુખા જેવું કરવું ન પડે. આવી ગઈ વાત મગજમાં. આમ તો તમે બધા વડોદરાવાળા ભણેલા, વાત તો મનમાં આવી જ જાય. મોટામાં મોટી ભેટ કોઈને તમે આપી શકો તો તે છે પોતાના સમયનું દાન. મસ્ત વિચાર છે આ, મને બહુ જ ગમે છે આ વિચાર. જ્યારથી મેં વાંચ્યો ત્યારથી મને હૃદયમાં બેસી ગયો છે. અણમોલ વિચાર છે, ગજબ કી બાત હૈ, પોતાના સમયનું દાન. મોટામાં મોટી ભેટ, બહુ મોટી ભેટ. કોઈને આપણે ભૂમિદાન દઈએ, અન્નદાન દઈએ, વિદ્યાદાન દઈએ, બધું દાન સારું કહેવાય. પછી શાસ્ત્રમાં અભયદાનની વાત આવે છે, એ તો ભગવાનને સંતો કરી શકે, દાન ગણાવું છું. પછી દીકરાના દાન દે છે સંસારીઓ સંત થવા માટે, એ બી વાત સાચી હોય છે. કન્યાદાન કહેવાય છે. ધનનું દાન તો બહુ પ્રસિદ્ધ છે, સુવર્ણદાનની પણ વાત બહુ સરસ આવે છે, ગૌદાન, આ બધા દાન કહેવાય. પણ આપણે હમણાં બહુ મહત્વ આપ્યું યશદાનને. યશદાન જેવું કોઈ દાન નહીં, હા એના જેવી જ વાત છે. સમયદાન કોઈ નહીં, આપણે આપણી લાઈફની 5 જ મિનિટ આપીએ તો આપણે પોતાના જીવનનો ભાગ આપીએ છીએ, લાઈફનો હિસ્સો આપીએ છીએ, જે આપણને ફરી ક્યારેય પાછો મળવાનો નથી. આપણી આયુષ્યને કાપીને આપણે એને આપીએ છીએ સમયદાન. કોઈના માટે તમે 5 મિનિટ ઊભા રહ્યા, 2 મિનિટ ઊભા રહ્યા, તમે શું આપ્યું? તમારી જિંદગીનો ટુકડો એટલો કાપીને એને આપ્યો. ઠીક છે, આ આપણા પ્રત્યે આપણે લેવાનું નથી. પ્લીઝ, આપણે એને નહીં 5 મિનિટ આપીએ તો કાંઈક 5 મિનિટ બીજું નકામું કરીને કાઢશું. પણ આપણા ભલા માટે, આપણા કલ્યાણ માટે મોટા પુરુષો જે આપણને એની જિંદગીને કાપી કાપીને વધાવે છે, એ નાની એવી બાબત નથી. આપણને રાજી કરવા, આપણને આનંદમાં રાખવા મોટા માણસો, મોટા પુરુષો, સત્પુરુષો, સાધુજનો, ગુરુજનો એની જિંદગીનો સમય આપણા માટે ફાળવે છે. એનો કોઈ દી વિચાર કર્યો કે એ એનું કેટલું મોટું દાન છે જે એને ક્યારેય પાછું મળવાનું નથી. સાધુ પાસે ધન નથી, તે તમને ધન આપે. સાધુએ પોતાની આખી જિંદગી પરમાત્માના સ્મરણમાં, ભગવત સેવામાં, ભગવત ધ્યાનમાં અર્પણ કરી છે, અને એમાંથી એ સાધુ સંતો આપણા જેવા માટે, આપણા કલ્યાણ માટે, આપણું રૂડું થાય એને માટે પોતાની લાઈફમાંથી અમુક ભાગ આપણને આપે છે. રોજ પોતાની લાઈફના ટુકડા કરી કરીને આપણને અર્પણ કરે છે, જિંદગી અર્પણ કરે છે. 5 મિનિટ 10 મિનિટ અડધો કલાક કલાક. કોઈ સંતને આપણે કહ્યું કે મારે તમને 5 મિનિટ મળવું છે, અને એ સંતે 5 મિનિટ આપીને આપણી યારે બેઠા ને આપણે કાંઈ પૂછ્યું, સલાહ લીધી, તો એનું માર્ગદર્શન આપ્યું, આપણને બળ આપ્યું, આપણે ઘરે 5 મિનિટ પધરામણી કરી દીધી, આપણા ઘરે થાળ કરી દીધો, આપણને હાલતા ચાલતા 2 વાત કરી, આપણા સમાચાર પૂછ્યા, એ બધું એનું આગવું દાન છે. જે દાનની કિંમત વિશ્વનું બધું નાણું દઈ દો ને તોય ભરપાઈ ન થાય. દુનિયામાં જેટલું કાંઈ ધન કહેવાય છે, સોનું કહેવાય છે, હીરા, પ્લેટિયમ, રૂપુ, માણેક, મોતી દઈ દો ને
તોય ઋણ અદા ન થાય. ઋણ અદા કેમ કરીએ, એવું કંઈક આવે છે, કોને આવડે? ગુરુ ઋણ અદા કેમ કરીએ, ગુરુ પ્રાણ અમે પાથરીએ. એનું એ ફરી, ગુરુ ઋણ અદા કેમ કરીએ, ગુરુ પ્રાણ અમે પાથરીએ. આ એક જ પંક્તિ છે, પણ ભગવાન શ્રી હરિ આપણા સૌના સાચા ગુરુ છે, સંતો આપણા ગુરુ છે, વડીલો આપણા ગુરુ છે, માતા પિતા આપણા ગુરુ છે, એનું ઋણ આપણે ક્યારેય અદા કરી શકતા નથી. કે જેણે આપણને એની જિંદગીના ટુકડા આપ્યા છે, અરે કેટલાક તો એવા છે કે એણે આપણને પોતાની આખી લાઈફ અર્પણ કરી છે. બોલો, 5-10 મિનિટની ક્યાં કરોશ? અડધી જિંદગી, પોણી જિંદગી, આખી જિંદગી દઈ દીધી હોય, આપણા માટે જ જીવ્યા હોય. અને મોટા માણસો જ આપણા માટે જીવે, વડીલો ગુરુજનો, એવું નથી. નાના નાના માણસો આપણા માટે જીવ્યા હોય છે, એણે આખી જિંદગી આપણને અર્પણ કરી હોય છે, પણ આપણને કંઈ કિંમત ન હોય. એક સન્નારી સાસરે જાય અને પોતાની આખી જિંદગી પોતાના પતિને કૃષ્ણાર્પણ કરે છે, આ ભારતીય ત્યાગ નાનો એવો ત્યાગ નથી. આ કોઈ સામાન્ય વાત નથી, જો ઉકળિયાઓ સમજે તો, નહીતર પછી કઠણાઈ એની બીજું. પણ ઘણા અહંકારીઓને આની કોઈ કિંમત જ નથી, એ તો એમ સમજે એમ જ શું, પણ એ નાની વાત નહીં. એનું માન જાળવો ન જાળવો, હરખા હાલો ન હાલો, પણ એમ નામ તમારું ભલું કરવા ભગવાનને પ્રાર્થના કર્યા કરે. એવી હજારો નારીઓ સતીઓ આ સંસારમાં થઈ છે, છે ને થશે. આ ભારત દેશ એવો છે, સતી સુરા અને સંતનો દેશ. અરે બીજી વાત કહું તો, કેટલાક માણસો આપણા ખાતર આપણા પક્ષે લડાઈ કરીને મરી પણ ગયા હોય છે. આણે પોતાની જિંદગી આપણા ખાતર સમાપ્ત કરી કે ન કરી, ગુંદાળી ગામના બે કાંઠી સાધુના હારું મરી ગયા કે નહીં, એનું ઋણ કેમ ચૂકવવું? બોલો. કેટલાક માણસો આપણા માટે ગાળું ખાતા હોય, આપણા માટે મેણા ખાતા હોય, આપણા માટે સહન કરતા હોય, આપણા માટે બધી રીતે તન મન ધનથી આબરૂથી ગાતા હોય. આપણે લઈને એની કેટલીક આબરૂ ઓછી થતી હોય, એને કહેવાય આબરૂનું દાન. આપણા માટે એણે પોતાની આબરૂનું દાન દીધું હોય, મનમાં એને એમ હોય કે મારી આબરૂ ભલે ઓછી થાય, પણ એની આબરૂ ઓછી હું નહીં થવા દઉં. તે પોતે પોતાની ધોળી મથરાવટી આપણા હારું થઈને કાળી કરે અને આપણી મથરાવટી ઉજળી કરે, આવાય દાન દેનારા ધરતી ઉપર છે. પણ એને આપણે જો ન સમજીએ તો આપણા જેવો નરાધમ કોઈ નહીં. આવા સાચા હૃદયના ક્યાંક ક્યાંક માનવી હોય છે, ક્યાંક કોઈ ભાઈ હોય, ક્યાંક કોઈક બહેન હોય, ક્યાંક કોઈક વડીલ હોય, ક્યાંક કોઈક યુવાન હોય, અરે ક્યાંક એવા બાળકો હોય, કોઈ ત્યાગી હોય, કોઈ ગૃહી હોય, પાર્ષદ હોય, મુમુક્ષુ હોય, સમર્પિત હોય, આને આપણે ઓળખવા જોઈએ. આ વિચાર મને બહુ ગમે છે એટલે વાત કરું છું કે મોટામાં મોટી ભેટ કોઈને તમે આપી શકો તો તે છે પોતાના સમયનું દાન. ભલે તમારી પાસે ધન નથી, સોનું કે ભૂમિ દાન નથી કરી શકો, એમ તમારો સમય આપો. તમે જે લોકો ભગવાનના મંદિરમાં સંતોની સાથે સંતોની અને શ્રીહરિની સેવામાં તમારી જિંદગીનો સમય આપો છો, એ તમારું મોટામાં મોટું દાન છે. આ સાધુઓએ તો ભગવાનને આખે આખી હર શ્વાસ સહિતની જિંદગી દાનમાં દીધી, પણ જે લોકોએ પોતાની છેલ્લી જિંદગી સમર્પિત કરી
કે 5-10 કલાક મંદિરમાં રહે છે, મંદિરની સેવા કરે છે, ઘરબાર પરિવાર બધું હોય તોય ઘરનું ખાય નહીં, ભાઈઓ ભાઈઓ ભગવાનની સંતની સત્સંગની સેવા કરે છે, એ એની અણમોલ ભેટ છે. આ નાની એવી વાત નથી. માટે પરમાત્માની આપેલી આ જિંદગી પરમાત્માને અર્થે જો અર્પણ થાય તો મોક્ષ થઈ જાય. મોક્ષમાં બીજું કાંઈ નથી. આજ મને વિચાર આવ્યો, ભગવાને જે કાંઈ આપણને આપ્યું છે એ એને પાછું દઈ દઈએ એટલે મોક્ષ થઈ જાય. હા, ટૂંકું ભગવાનને કહીએ કે હવે મારે કાંઈ જોતું નથી, આ શરીર નહીં, કોઈ સુખ નહીં, સંપત્તિ નહીં, ધન નહીં, આ ભૌતિક જીવન નહીં, આપે મને જે કાંઈ આપ્યું હતું એ હું આપને પાછું દઈ દઉં છું, અને હું તમારી સેવામાં દિવ્ય દેહે દિવ્ય મૂર્તિમાં જોડાઈ જાઉં છું. જય ભગવાન. થઈ ગયું કલ્યાણ. કલ્યાણનું રહસ્ય આટલું. શરીર ભગવાને આપ્યું છે કે નહીં? આપણી પાસે જે કાંઈ છે તે પ્રભુએ આપ્યું છે કે નહીં? ઇન્દ્રિયો, અંતકર્ણ, બુદ્ધિ બધું જ દીધું છે કે નહીં? આત્મા પાસે કંઈ નથી, જે કાંઈ છે તે બધું ભગવાનનું દીધેલું છે. હવે આપણે ભગવાનની મૂર્તિમાં જોડાઈ જવું છે, આપણે પોતે આત્મા એ. તો ભગવાને આપેલી જે આ બધી સામગ્રી છે તે આપણે શું કરવી છે? ભગવાનને કહીએ કે પ્રભુ આ બધું તમે પાછું લઈ લો અને મારી વૃત્તિઓને તમારા સ્વરૂપમાં લઈ લો, કરો પૂરું. કલ્યાણનું આ રહસ્ય ટોકું હાવ. ભગવાન આપણને મળે છે એ આ રીતે મળે છે, એનું બધું આપણે એને પાછું દઈ દઈએ, અને પછી આપણો આત્મા જે વધ્યો કે જે આત્માને ભગવાને આ બધું આપ્યું હતું તે આત્મા પોતે પરમાત્માના સ્વરૂપમાં હોમાઈ જાય એટલે ભગવાન પ્રાપ્ત થાય. કોઈ ભગવાન મેળવવાની ટ્રીક એવી ન સમજતા કે ભગવાનને આપણે લઈ લઈએ એટલે ભગવાન મળે. ના, આપણે ભગવાનને આપણું સ્વરૂપ દઈ દઈએ એટલે ભગવાન મળે. આમ છે, એ લઈ લેવાથી આપણને નહીં મળતા, આપણે આપણું દઈ દઈએ એટલે એ મળી જાય છે. આવું ટૂંકું છે, સમજાણું. માટે વાલા ભક્તો, શરણાગતિ જેવી કોઈ ઉત્તમ વાત નથી, સમર્પણ જેવું કોઈ શ્રેષ્ઠ નથી. સમર્પણ થાવ. ભારત ભૂમિ સમર્પણની ભૂમિ છે. અહીંયા સમર્પણના સંસ્કાર માણસ જન્મથી લઈને આવે છે. આપણે ભાગ્યશાળી છીએ, આ ભૂમિમાં આપણને જન્મ મળ્યો છે. આપણે ભગવાન પુરુષોત્તમ નારાયણને અર્પાણા છીએ. હવે જેટલા કાંઈ આપણે આપણા રહ્યા હોઈએ તે મટાડી અને આખે આખા ભગવાનના થાવું, આ હારા મારી ભેટ. પોતે પોતાની ભેટ ભગવાનને દઈ દેવી. એક પદમાં આવે છે ને, જ્ઞાન જીવન ભેટ બનીને આવ્યો. હા, આ ભેટ, આ પોતે જ ભેટ લઈ લો આખી આખી. પછી એક બીજું પદ છે, મેં મુજકો ભેટ મેં લાઈ હું, મેરે પાસ કુછ નહીં હૈ. હા, એ ખુદ ભેટ બન ગયા હમ. પોતાની જિંદગી દાનમાં દેવી એ મોટામાં મોટું દાન છે. તમારી પાસે 500 વીઘા જમીન હોય, તમે 100 વીઘા જમીન દઈ દો કોઈ મંદિરમાં સંસ્થામાં, તો એ કાંઈ મોટું દાન ન કહેવાય યાર. 400 તમારી પાસે છે, એને ખેડી એકવાના નથી. પણ 5 મિનિટ આપી કોઈને તો એ શું આપ્યું કહેવાય? પોતાની જિંદગીને કાપીને આપી દીધી. એ પરિવાર એને ક્યારેય મળવાની નથી, એની એને ખબર છે. તમે કોઈની સાથે 1 મિનિટ ઊભા રહ્યા તો એ મિનિટ તમારી તમે એને આપી કહેવાય, ન આપી કહેવાય? તમારા આયુષ્યમાં પછી એનો ઉમેરો થાય ખરો કે ભાઈને આપી એટલી બાદ કરી દઈએ, લ્યો આટલી તમને દઈ દઈ, કેમ જે ખોટી તમે બગાડી એટલે હવે તમને વધારે દેવામાં આવશે, એવું કાંઈ બનતું નથી. તમારે ઠીક પડે ને વાપરો. શ્વાસ ગણીને આપેલા છે ભગવાને. હા, તમને જ્યાં યોગ્ય લાગે ત્યાં વાપરો. વિષયમાં, ભોગમાં, ઊંધું કરવામાં, ખોટું કરવામાં, પૈસા ભેગા કરવામાં, તમારે હગાવાલાને માટે વાપરી નાખો, ઠીક પડે ને વાપરો. આ ભગવાનને, ભગવાનના સંતો ભક્તોની સેવામાં, સમાજની સેવામાં, સારા કામ કરવામાં વાપરો. હાથમાં જ તમારા,
જો તુમ ચાહોગે વો હોગા. ખ્યાલ આવી ગયો ને? અને પરમેશ્વરે આપણને વૃત્તિ આપી છે, વૃત્તિ ચેતના, એને ઠીક પડે ને વાપરો. ત્રણ શરીરમાં, માયામાં, બીજે ત્રીજે લગાડો ચિત્ત, અને કાં તો પરમેશ્વરના સ્વરૂપમાં લગાડો વૃત્તિઓ, ચિત્તને મનને ઠીક પડે એમ કરો. હવ સ્વતંત્ર છો, જેને જેમ ગમે એમ એણે કરવું, કાં કોણ પૂછે. બોલો મહાત્માઓ, ક્યાં વાપરીશું? શ્વાસો અને વૃત્તિઓ ક્યાં વાપરવા જોઈએ? એ બે સમય, આપણી લાઈફનો સમય, સમય કહો કે લાઈફ કહો, બે એક જ છે. કોઈને 5 મિનિટ સમય આપો કે 5 મિનિટ તમારી આયુષ આપો, એ બે હરખું છે, કંઈ ભેદભાવ એમાં નહીં. ખ્યાલ આવ્યો? અને પરમાત્માએ આપણને જે કાંઈ ચેતના દીધી છે, વૃત્તિઓ દીધી છે, એને મનની કહો, ચિત્તની વૃત્તિ કહો, ઇન્દ્રિયોની કહો, બુદ્ધિની કહો, જેની કહો એની, માયામાં રાખો કે મહારાજમાં રાખો, જે કરવો એ કરો, હજી બાજી હાથમાં છે. પછી વેળા વીતી જાય, પછી કાંઈ નહીં થાય. ઉઘાડી વાત કહીએ છીએ, પછી એવું ન કહેતા કે તમે કહેવામાં કચાશ રાખી હતી. કોઈ પ્રકારની કચાશ કહેવામાં શાસ્ત્રોએ, સંતોએ, ગુરુજનોએ રાખી જ નથી. આપણે સાંભળ્યું નથી, વાત પાકી. ધાર્મિક શ્રદ્ધાથી પ્રેરાય માણસ જેવું રાજી ખુશીથી અપકૃત્ય કરી શકે છે તેવું બીજી કોઈ રીતે કદી કરી શકતો નથી. પાસ્કલ નામનો માણસ છે, આણે આ જોયું છે કે ધાર્મિક શ્રદ્ધાથી પ્રેરાય મશીન ગન ચલાવવામાં આવે છે કે નહીં, આતંકવાદ ફેલાવાય છે કે નહીં, ધાર્મિક વૃત્તિથી પ્રેરાઈને તંત્ર મંત્ર કરીને કોકના ખૂન ખરાબા થાય છે કે નહીં, ધાર્મિક વૃત્તિથી પ્રેરાઈને બળાત્કાર આદિ ગમે તેવા કૌભાંડ થાય છે કે નહીં, ધાર્મિક વૃત્તિથી પ્રેરાઈને કોઈને લૂંટી લેવા, કોઈને છેતરી દેવા, આ છે તે છે, બધું શાંત શાંતિ થાય છે. બોલો, કોઈ એવું નથી કૃત્ય કે જે ધાર્મિક વૃત્તિથી પ્રેરાઈને માણસ રાજી ખુશી જ ન કરે. યુદ્ધ બધા ધાર્મિક વૃત્તિથી થયા છે અને હજારો માણા કપાઈ મર્યા છે. હા બોલો, લ્યો. ધાર્મિક શ્રદ્ધા એવી મહાન શ્રદ્ધા છે, જો એનાથી આપણે પરમાત્મા મેળવવા હોય તો પરમાત્મા મળે, અને ન કરવાના બધા કરવા હોય તો એ થાય. આવું એ ભાઈનો અભ્યાસ છે, માનવું છે. આમાંથી તો આપણે એટલું શીખવાનું કે ધાર્મિક શ્રદ્ધાથી આપણે રાજી ખુશીથી એવું કરશું કે ભગવાન અને ભગવાનના સંતો આપણા ઉપર રાજી થઈ જાય, વર્ષી પડે. અદ્ભુત વાત છે. ઘણી બધી વાતો એવી છે કે ધાર્મિક વૃત્તિથી જે લોકોએ કર્યું એને ધર્મવાળા હોય, આધ્યાત્મિક માર્ગવાળા હોય એ સમજે. નિષ્કળાન સ્વામી જેવા સંતે ધાર્મિક શ્રદ્ધાથી પોતાની પત્નીને બે પુત્રને એમનેમ પડ્યા મૂકીને ભેગ પહેરી લીધો. આપણે એને સારું કહીએ ને બીજા એને અપકૃત્ય કે ક્યાંક નો કે 92 લાખ મારવાનો ધણી તજી એણે હોળશે નાર, એ વયોગ્યો ત્યાગી થઈ ગયો તો બીજા કહેશે કે આ ધાર્મિક શ્રદ્ધા કેટલી બધી ભારતવાળાની ડેન્જર છે, આવું રજવાડું ને આટલી પત્નીઓને રડતી મૂકી આ ભાઈ બાવો થઈને બેઠો, માટે આ ધાર્મિક શ્રદ્ધા છે ને એ ગમે એવું સાલું અપકૃત્ય કરાવે છે. બીજા લોકોને આવું લાગે, ખ્યાલ આવ્યો? હવે ટૂંકમાં, જો આપણાથી ભગવાનને અર્થે ન કરવાનું ન થઈ જતું હોય તો હજી બહુ ધાર્મિક વૃત્તિ કાંઈ જામી નથી. બોલો, આ ધાર્મિક શ્રદ્ધા જેવી છે. શું ન થાય? પિંડ બ્રહ્માંડ સુદ્ધા બધાનો ત્યાગ થાય અને પરમાત્મામાં બધી વૃત્તિઓને હોમીને જીવાય, બધી ભગવાનના સ્વરૂપમાં વૃત્તિઓ રાખીને જીવી શકાય છે એટલી તાકાત
આ ધાર્મિક શ્રદ્ધામાં છે ખરી, પણ આપણે હજી મેળવી નથી. સ્વામી રામ સુખદાસજી મહારાજ કહે છે કે સૃષ્ટિ કી પ્રત્યેક વસ્તુ માનો યહી ઉપદેશ દે રહી હૈ કે મેરી તરફ મત દેખો, મેં તો રહુંગી નહીં. લ્યો, સૃષ્ટિની હર ચીજ આપણને ઉપદેશ દે છે કે મેરી ઓર મત દેખો, મેં કાલ ચબીના હું, મેં નહીં રહુંગી. મેરે કો બતાને વાલે કી તરફ દેખો, જિસસે મેરા પ્રકાશ હો રહા હૈ, જિસને મુજે બનાયા હૈ ઉસકી ઓર દેખો. મેરે મેં જો સુંદરતા હૈ, સામર્થ્ય હૈ, વિલક્ષણતા હૈ, આપકો જો કંઈ દિખ રહા હૈ, યહ મેરી નહીં હૈ મેરે ભાઈ, પ્રત્યુત ઉન પરમાત્મા કી હૈ, ઇસલિયે પરમાત્મા કી ઓર દેખો, મેરી ઓર નહીં. એસે સારે સંસાર કી સબ ચીજે કહેતી હૈ. ક્યા કરોગે અબ? અરે યુવા લોગ, સુની બાત આપ લોગો ને? યે સારે સંસાર કી હર ચીજ હમ લોગો કો કહે રહી હૈ કે હમારી ઓર મત દેખો, હમકો જિસને બનાયા હૈ ઉસકી ઓર દેખો, વહાં ધ્યાન દો, ઉસમેં તુમ્હારા મન રખો, ચિત્ત રખો, વહાં હી વૃત્તિઓ કો જમા દો, ભટકો મત. બડી અચ્છી બાત કી. યે થી આજ કા સદવિચાર. આપણે પૂરા 11મું તરંગ 82મું આવ્યા છીએ. બોટાદમાં બંધ અને મોક્ષનું કારણ કહ્યું, પછી શ્રીહરી નાગડ કાયવા આ તરંગમાં 1-70 ઉપદેશાત્મક વાતો અને 18-21 મમત્વ હોય તેનો પક્ષ રહે ને તો જ બધું સેવા બેવા થાય. 22-24 જ્યાં સ્નેહ હોય ત્યાંના આકાર થઈ જવાય. અને 25-40 આસ્તિકતા નાસ્તિકતા વિશે વાતો છે. ટૂંકમાં આખો તરંગ ઉપદેશનો છે. શ્રીહરિ કહત હૈ જન પ્રતિ સમજ કે અંગ અપાર, કુટુંબ સમ હોત સત્સંગ હી ડગત ન તબ લગાર, ડગત ન તબ લગાર, ડગત ન તબ લગાર, ડગત ન તબ લગાર. બોટાદમાં શ્રીહરિએ પોતાની સામે બેઠેલા લોકોને કહ્યું, સમજણના અંગ અપાર છે, જો સત્સંગને કુટુંબના જેવો માનવામાં આવે તો તે ક્યારેય તેમાંથી જરા પણ પાછો પડે નહીં. પેલા બોટાદવાળાએ બહુ મોટી વાતો કરીને કે આ સાધુ હતો, ઝાડ ફળ ને મૂળ બધું કાઢી નાખે. તમે સારી વાત કરો છો, શાંતિથી સમજાવીને. તમને વાત કરતા આવડે છે એવી કોઈને વાત કરતા આવડતું નથી, માટે તમે બોટાદમાં જાજુ રોકાવ ને તો બધા હરિભગત થઈ જાય. મહારાજ કે પણ સાધુ મૂક્યા છે અહીંયા તમને સત્સંગ કરાવે તો. અરે વાત સાચી છે, પણ છે ને ક્યારેક ક્યારેક એ લોકો બહુ ઉતાવળ કરી નાખે. આવ્યું તું ને કે ક્યાંક થોડું ખોદીએ તો પાણી આવે, ક્યાંક જાજુ ખોદીએ તારે આવે, એમ કોકને વર્ષે વાત મનાય, કોઈને 2 વર્ષે સત્સંગ થાય, ઉતાવળ આમાં હાલે નહીં. કીડી ઉપર કંઈ લાડવો મુકાય નહીં, કોઈ હોય એને મુખમાં આખી રોટલી ખોસી દે, થેમડો એમ કંઈ મોટો થઈ જાય, સમજવું જોઈએ એવી બધી વાતો કરીને. એટલે મહારાજ તો છે ને એ લોકોને એવું કહેવા માંડ્યા કે જો ભાઈ, સમજણના અંગ અપાર છે, તમે બોટાદવાળા જે વાતો કરો છો એ એક અંગ કહેવાય, અને સાધુઓ સમજે છે એ પણ એક અંગ કહેવાય સમજણનું, અમે સમજીએ છીએ એ એક અંગ કહેવાય. આમ સમજણની અનેક રીતો છે, પણ તમે આ રીતે સાધુ સંત તમને કાંઈ વઢે ટોકે રોકે એનો ભખલેને અવગુણ લ્યો એ ઠીક નથી. જો સત્સંગને કુટુંબના જેવો માનવામાં આવે તો તે ક્યારેય તેમાંથી જરા પણ પાછો પડે નહીં. તમે એમ કેમ વાત કરો છો, ઘણા સ્વામીની વાતથી સત્સંગીઓ પાછા પડી ગયા, એને કુટુંબ જેવો ભાવ નહીં હોય સત્સંગમાં, તે પાછા પડી ગયા છે. ત્યારે તમારા ઘરમાં તમારા મા બાપને બૈરા છોકરા હું ક્યારેય તમને નહીં ડખડખાવતા હોય,
એ બધા હું મોઢામાં અમૃત રાખીને જ બોલતા હોય છે, ક્યારેય અંગારા નહીં પ્રગટ થતા હોય, હાલી નીકળ્યા સત્ય. કુટુંબ જેવો સત્સંગને માનો એમ વહમોહેનો લાગે છે, કોક દિવટે ખરા આપણા ભલા માટે, એમાં શું બગડી ગયું છે? પેલા કઈ એવું નથી, એવું નથી. આટો જે લોકો નવા સત્સંગી ઠાટા હોય એને જરા હાચવવા પડે. તે શું સાધુ નવા નહીં હાચવતા હોય? તમે નવા છો કે જૂના છો? હા, અમે તો જૂના થઈ ગયા. એવું બોટાદમાં બધા વાણિયા ખરા ને, એટલે બુદ્ધિ વધારે વાપરે. મહારાજ કહે છે કે સાંભળી લ્યો, સંસારમાં પતિ પત્ની હોય છે તે એક ઘરમાં જન્મ્યા નથી હોતા, પણ વિવાહ કરીને પત્ની જ્યારે પતિને ઘેર આવે છે ત્યારે ઘરમાં તે જ અધિક બની જાય છે. જોયું તો આવડતનું કામ છે, આવડે તો એનું જ હાલે. પતિ અને પત્નીના શરીર જુદા જુદા હોય છે, છતાં અતિ પ્રેમને લઈને જાણે એક જ મનના હોય એવા થઈ જાય છે. અંગ જુદા અને મન એક થઈ જાય છે. બોલો, શરીર જુદા હોય તો એ જાણે એક શરીર ન હોય, એક જ અંગના હોય એવા થઈ જાય. પછી માતા પિતા ઉપરનો સ્નેહ ઘટતો જાય છે, પતિને પત્નીને બેયને ઘટતો જાય છે. કેમ? જે સ્નેહનો પ્રવાહ જેટલો પતિ પત્નીને અરસપરસ લાગી જાય એટલો બીજે જરા ધીમો પડી જાય. તેથી પોતાનો દીકરો જાણે પારકા પેટે જન્મેલો હોય તેવો થઈ જાય. પત્ની આવે પછી પોતાનો દીકરો પોતાનો ન હોય એમ વર્તન કરે. સમજાણો બા, તમને બરાબર રાંધતા આવડતું નથી એવું કે. પછી તે દીકરો તેની માતા પિતા ભાઈ અને બહેન એ સૌ સાથે રહેતો હોય, છતાં તે બધા સાથેથી મન તૂટી જાય છે અને પોતાની પત્નીમાં સ્નેહયુક્ત અભંગ મન રહે છે, અખંડ એવું જૂટી જાય છે. લ્યો કો લ્યો, મહારાજ આવી વાતો કરે છે. આ તમારી હાવ પોઈલ ખોલે મહારાજ, હે, એકાકાર કેસ થઈ જાય છે. વગર પલોઠિયન વગર નેત્ર મીચે બેયને એવું ધ્યાન થાય એકાબીજનું, હા, કહેવું ન પડે ને. અરે કીર્તન વગાડવું ન પડે, સંગીતની સીડી સડાવીને કાંઈ મેડિટેશન ન કરવું પડે, એની મેળે થાય. ભાઈ 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 એને સ્નેહ કહેવાય. એવો સ્નેહ ભગવાનમાં થશે ત્યારે આપણે પણ ભગવાનનું હાલતા ચાલતાને ખાતા પીતા હર ક્રિયામાં એની મેળે ઓટોમેટિક ધ્યાન થશે, થશે ને થશે. મત તાત કે પ્રતાપ જે હા, મત તાત કે પ્રતાપ જે હા, મત તાત કે પ્રતાપ કે હા, મત તાત દેહા ઓર ગેહા, માત પિતાના પ્રતાપે છે. મત તાત કે પ્રતાપ નારી, નારી પણ માતા પિતાના પ્રતાપે છે, એને લાવી દીધી ત્યારે ને. માત તાત કે પ્રતાપ વેપારી, વેપાર ધંધા પણ માતા પિતાએ છોકરાને ભણાવ્યું ગણાવીને કરી આપ્યા છે, એટલે એના પ્રતાપે. માત તાત કે પ્રતાપ માયા, જે કાંઈ સંપત્તિ છે એ પણ માતા પિતાના પ્રતાપે છે. વસન ભૂષણ અંગ શોભાયા, જે કઈ વસ્ત્ર ઘરેણા છે એ પણ માતા પિતાના પ્રતાપે છે. ગામ ગાસ ભૂમિ દોકાના, ગામ રાજ ભૂમિ દુકાન, ભૂમિ દોકાના, માત તાત કે પ્રતાપ રહાના, બધું માતા પિતાના પ્રતાપ થી રહ્યું હોય છે. ગજ તો રંગ વાહન બેલ જે હા, ગજ તો ગૌ મહિષી કર અનેક તે હા, હાથી ઘોડા વાહન બળદ ગાય ભેંસ વગેરે વગેરે બધું. માત તાત કે પ્રતાપ તે હું,
परंतु आ प्रताप नारी प्रताप हरि ले तये हो नारी प्रताप आप तो प्रताप नारी हरि ले नारी प्रताप हरि ले तये हो नारी प्रताप हरि ले तये हो त्यारे एनो केटलो प्रताप को जो आटला बधा प्रतापो वखलिन खेही ले ત્યારે ઈ કેવડો મોટો પ્રતાપ કહેવાય. તો એ અમથા બધા એને માને પ્રતાપીને. નારી કો સંબંધ મુખ્ય હોવે ઓર સંબંધ વેર બુદ્ધિ જોવે અબ હી નહીં સો રીત ન ભયેવું કુલ પરંપરા ચલી આવ્યું. હા પછી તો ગ્રસ્તને પત્નીનો સંબંધ જ મુખ્ય થઈ જાય અને તેને પૂર્ણ વફાદાર રહેવાને લીધે બીજા સંબંધીઓ સાથે વેર બુદ્ધિ પણ થઈ જાય છે. આ રીત કાંઈ આજકાલની નથી વાલા ભક્તો, કોઈ નવીન નથી. આ રીતો આગળથી સૃષ્ટિ રચાણી ત્યારથી પરંપરામાં હાલી આવે છે. મા બાપ બૂમો પાડતા હોય કે છોકરો હવે એની વહુ ન થઈ ગયો, તો એ કોઈ ધીમે રહીને એ પિતાશ્રીને એમ કે આપ કોના થઈ ગયા હતા, તો જોયા જેવો ખેલ થાય. પણ કોઈ એને કે નહીં એટલી મર્યાદા તો રાખે છે. છોકરો ધીમે રહીને એમ કે મારા બા આવ્યા પછી તમે જરા કેમ હતા, એ થોડોક ભૂતકાળ તમારા જીવનનો રિવાઇન કરીને જોઈ લો ને પછી અમારી ગાણી કરો, તો કાંઈ બોલ્યા જેવું ન હોય, માફ કરજો. બધું એમ જ હોય. અને જો એમ જ હોય તો પરંપરાથી આમ હાઈલું આવે છે એમ કહેવાય નહીં. આજના છોકરા જ વધારે પડતા આ રીતે થઈ જતા હોય ને બીજા બધા કુટુંબીઓમાં ધ્યાન ન દેતા હોય, તો મહારાજ એવું કહેવું જોઈએ કે હમણાં હમણાં આવું થઈ ગયું છે. પણ મહારાજ કે આ તો પહેલેથી જ છે, એટલે સમજી ગયા ને બધા પાક્કું. એટલે આ કથામાંથી શીખતા નહીં હો મારા બેટાઓ, સાંભળ્યું કહેતા નહીં પાછા મા બાપટે ક્યારેક હું પણ એટલો બધો ગાંડો ચીયો છે, સાંભળી રાખવાનું મનમાં સમજ્યો કે બધું એમ હોય ભાઈ. એવડા એ દાંત કે હસે છે. આ બધું આગળથી આમના મને હેલ્યો. બોટાદવાળાને મહારાજ આવી બધી વાત કરે છે ખબર નહીં, મહારાજે ખીલી ગયા છે. શું કહેવા માગે છે આ વાતો ઉપરથી એ કંઈ સમજાણું નહીં. વાલા ભક્તો, આ પ્રમાણેનો પતિ પત્નીનો સંબંધ તો સૃષ્ટિના પ્રથમ યુગથી ચાલ્યો આવે છે. પ્રથમ યુગ જો ભય ઇહા છે, આ હા હા ચલે આતે પશુ અને પંખીની પણ એવી જ રીત છે. લ્યો કરો વાત, આ કાંઈ માણામાં જ છે એવું નથી. પશુ પંખીમાં એમ જ છે કે જ્યાં તે બંધાય તેમાં જ તેને પ્રેમ થાય છે ને ત્યાં જ એનું મન રહે છે. નારી કે સંબંધ કર વેર વેરા લખ ચોરાશી હોત હે ફેરા. હવે વજન આવી લો. સ્ત્રીના સંબંધને લીધે જ જીવને વારંવાર લખ ચોરાશીના ફેરા થયા કરે છે. આ જ કારણ છે જન્મ મરણનું, આ એક જ તત્વ. જન્મ મરણ દુઃખ જમપુરી કેરા વેર વેર હોવત હે ઘનેરા. અને તેને કારણે જ જન્મ મરણ અને જમપુરીના ફેરા પણ વારે વારે ઘણા જ થાય છે, થયા જ કરે. નારી ધન મે બંધાય જૈસે, નારી ધન મે બંધાય જૈસે, સત્સંગ સંગ બંધાય જો તૈસે. હવે જે કહેવું છે અત્યારે કટુક વચન સંત હરિજન કેવે, કટુક વચન સંત હરિજન કેવે, તાકે અંતર મે દાગન રહેવે, તાકે અંતર મે દાગન રહેવે, નારી ધન મે બંધાય જૈસે, નારી ધન મે બંધાય. જે કહેવું હતું ને એ ગોળ ગોળ ફેરવીને અટાણ લાવ્યા.
મૂળ તો પેલા બોટાદવાળા એવું કહ્યું ને કે આ સાધુ ક્યારેક ક્યારેક સત્સંગ તોડી નાખે છે. એ ભગવાનને ગમ્યું નથી. સાધુનું વાંકું બધાનો ભાવ અવગુણ લીધો ને એ સારું ન લાગ્યું. આમ તો પહેલાંય મહારાજે કીધું હતું કે સંતો સત્સંગ કરાવે છે, એ સંતો કેમ કરવું, પણ તોય બોટાદવાળા બોલ્યા વગર રહ્યા નહીં. આવું થયું. તમારા છોકરાનું કોઈ તમારી આગળ વાંકું બોલવા માંડે તો તમને નથી ગમતું. સાધુ બધા ભગવાનના દીકરા છે. હવે તમે ન્યા જઈને બધું એનું જેમ તેમ બોલો એને ગમે નહીં. એટલે એણે શું કીધું ખબર છે આ બધાને બોટાદવાળાને, કે જીવ જેવો નારીમાં અને ધનમાં બંધાઈ જાય છે તેવો જો સત્સંગમાં બંધાય તો સંતો ભક્તો ક્યારે કડવા વેણ કહે ત્યારે દિલમાં ડાગ રહે નહીં. તમને જરા વહમ લાગે છે ને ડાગ રહે છે ને, એનો અર્થ જ એ થાય છે કે તમને હજી એવું સંતોમાં હેત થયું નથી કે જેવું સ્ત્રીમાં છે. એટલે આવું બધું સોખું કહી દીધું. લાંબી મોટી પહેલાં વાત કરીને આખો સંસાર ચીતરી બતાવ્યો અને પછી નાખ્યું માથે કે એવું હેત કરો લ્યો, પછી કાંઈ તમને ખોટું નહીં લાગે. વાંક તમારો છે ને વાંક સાધુનો કાઢો છો કે આ સાધુ સત્સંગ તોડી નાખે છે એવી વાતો કરે. સાધુ તેવા જ હોય ને, એને તો ઝટ લઈને કલ્યાણ કરવું હોય હે ભાઈ, પણ આપણે થોડુંક માપે રાખવું પછી બહુ કાંઈ એમાં સારું નહીં. આ પાછા પાછા ઝાલ્યા ન રહે એટલે પાછા આને કહેવું પડે કે બિચારાને ધીમે ધીમે પાણી પાવું, આખી રોટલીએ ક્યારે મોઢામ ખોહી ન દેવાય. પછી સંભાઈને એની પહેરી બોલે ને એની પહેરી બોલે. જ્યાં સુધી પરસ્પર હેત હોય છે ત્યાં સુધી જીવ બંધાઈને રહેશ અને ખોટું લાગતું ગાળ્યું દોય એકબીજાને તોય ન લાગે. જ્યારે બેમાંથી એક જણ હેત જરાક ઓછું કરીને બેહે પછી જોયા જેવો ખેલ થાય. એકે હેત ઘટાડ્યું ઓલ્યાને એની ખબર ન હોય ને પછી પહેલાં જેમ બોલતો એમ જ બોલે ને ભડકા થાય પછી. આને એમ થાય પણ રોજ આપણે આમ તો બોલીએ છીએ ને, હે મને કહેવાનું, અરે હું છું હું છું આમ તેમ વાત કરે. અરે ભાઈ સાહેબ જાળવો છો એ જામી, જે પતિ પત્ની હોય તોય જામે. બેયને હેતનો પાર ન હોય ને ત્યારે પતિ પત્નીના માતા પિતા વિશે ગમે એ બોલી નાખે, તારી બાપ બોબડી છે ને તારો બાપો લોભ્યો છે ને, પત્ની હશે જેવા છે એવા, તાર તમારા એવા, વાંધો ના હોય બેયને. પણ જો કાંઈક ગડબડ થઈ અને પછી પતિ એટલું જ બોલે કે તારા માતા પિતાએ તને થોડીક ભણાવી હોત તો સારું હતું, તે તમે તમે એવી જામે ને પછી વાત નહીં. આમાં આવ્યું ભાઈ થોડુંક એ ઓછું એક જણે કર્યું મરી ગયા પછી, ત્યારે જેણે એક પણ દિવસ ક્યારેય ભેળા જ ન રહ્યા હોય તેવો વર્તાવ કરે છે. લ્યો એ તૂટી જાય ને એકાદ જણો તોડ નાખે પછી એવું લાગે કે કોઈ દી ભેગા જ નથી રહ્યા, આને ક્યારે હેત હતું જ નહીં એવું આપણને લાગે. આવું છે આ જગત ભાઈ, જગત આવું છે. પોત પોતાની જેને જેવી સમજણ હોય તેવો સત્સંગ રહે છે, આ વાત નક્કી. જેવું જેને હેત જેવું જેની સમજણ તેવો સત્સંગ રહે છે. જેમ કે નિશાળે ભણનારો બાળક જેની જેવી સમજણ હોય તે પ્રમાણે તે તૈયાર થાય છે, પછી હાવ નિરો શિક્ષકનો વાંક કાઢવો સારો નહીં. જેમ કોઈ બાળક અંગ્રેજીની હારે ભણતો હોય તેની જેવી બુદ્ધિ હોય તે પ્રમાણે તે કાયદાનો અભ્યાસ કરે છે. કાયદાનો જેવો અભ્યાસ કરે અંગ્રેજ સરકાર તેને તેવો અધિકાર આપે છે અને પગાર પણ તેવો આપે છે, પણ કાયદાના પાલન સાથે નમ્રપણે વફાદાર રહેવું પડે છે. દાદાગીરી કરે તો કાંઈ ન મળે. ચાકરી કરતાં કરતાં જેટલો તે હોશિયાર થાય તેટલો તે આગળ વધે, પગાર વધે, સમજ્યા, બઢતી મળે, અને તે પ્રમાણે તેની આબરૂની ઇજ્જત પણ હવ રાખે છે, હા એને માન મળે છે. જે અંગ્રેજીમાં ભણીને જેટલો હોશિયાર થાય તેટલો તે કંપની સરકારના કબજામાં દેશ કરે છે. ભણીને હોશિયાર થાય ને એ માણસ પછી એવો ધંધે લાગે તે એટલો દેશ એ કંપની સરકારના કબજામાં કરી દે, દેશ જીતાડી દે કંપની સરકારને.
જેણે જે દેશ જે રીતે કબજે કર્યો હોય તેનો યશ તે પ્રકારે લખે જ, પછી એ લોકો ઇતિહાસ લખે, એનું એટલું કામ લખે કે આણે આટલું કામ કર્યું. તેથી બીજાની દેશના પ્રત્યે મમતાને સાંભળીને પોતાને પણ મમતા થાય, લ્યો એના વખાણ થાય એટલે બીજાને એવું હુરાતાન ચડે. આમ બધું મમતા થયા વિના પોતાનો દેશ હોય તો પણ તે ખોવાઈ જાય છે ભાઈ, એમ એટલે દેશ પ્રત્યે મમતા થાય એવી બધી વાતો ને લખાણને ગીતો ગવાય છે. પોતાનો દેશ એ મમતા વિના હાથમાં જતો રહે ભાઈ, ખરેખર મમત્વ વિના કોઈ કામ થતું નથી અને મમત્વને લીધે જ તે અભિવૃદ્ધિને પામે છે. જો તમારે બોટાદવાળાને ખરેખર સત્સંગ કરવો હોય તો ભગવાન અને સંતો પ્રગટ છે એમાં સાચું મમત્વ કરો, સ્ત્રી છોકરામ છે એવું, તો બધું થાય એમ કહેવું છે મહારાજનું. મમત્વ એના કાંઈ થાય નહીં, અને સાચું મમત્વ હોય ને તો અભાવે ન આવે. જેને જે વસ્તુમાં કે જે વ્યક્તિમાં મમત્વ હોય છે તેને માટે તે પોતાનું મસ્તક પણ કપાવે છે. જેટલો મમત્વ હોય તેટલો તેનો પક્ષ કહેવાય, પક્ષ વિના કોઈ માથું કપાવે નહીં. આવી વાત ધ્યાનમાં, મમત જાકો હવત હે જાહી, તાહી તહી સિર કટાવત તાહી, મમત તીત નોય પક્ષ કહાવે. જેટલું મમત એટલો જ પક્ષ કહેવાય, પક્ષ વિન કહું ન સિર કટાવે. જેને મમત્વ નથી એ હું પક્ષ રાખે. મમત કરી કે માઈક કેરો, જન રખત હે પક્ષ હી ઘનેરો, અનજલ એક દિન દેત જે ભાવા, તાકો પક્ષ ન દેવત હી જાવા. અરે ભાઈ, માઈક વસ્તુ પદાર્થમાં પણ મમત્વે કરીને માણસ ઘણો જ પક્ષ રાખે છે, માઈક વસ્તુ પદાર્થનો પણ. અરે કોઈએ પ્રેમ ભાવથી એક દિવસ પણ ખવડાવ્યું પીવડાવ્યું હોય તો તેનો પક્ષ પણ જતો કરતો નથી. તો આ સંતોએ પોતાની જિંદગીના ટુકડા આપણને અર્પણ કર્યા છે, લાઈફ આપણે માટે એણે કેટલી કરી નાખી છે, અને થોડું કડવું કીધું એમાં બહુ મને લાગ્યું. આદિ હોદી કેટલું પોતાનું ભજન કીર્તન મૂકીને આપણા હારે આપણું ભલું કરવા સમય ફાળવીને બેઠા હોય, એ બધું ગયું પાણીમાં તરત. વાતું કરો છો તેમ લૌકિક મમત્વનું મરણ પછી કોઈ વિશેષ ફળ નથી. લૌકિક મમત્વનું મરણ પછી કોઈ વિશેષ ફળ નથી. આ દુનિયામાં માત્ર તેના વખાણ થાય છે, બધા બે દિવસ વખાણ કરે છે અને પછી કોઈ તેને સંભાળતું પણ નથી. તોય બધા લૌકિક મમત્વ બરાબરનું રાખે છે, સત્સંગનું મમત્વ એવું કરતા નથી એમ મહારાજનું કહેવું છે. મહારાજને ઓલા લોકોએ ઠોહો મારી દીધો, સમજ્યા, હવે મહારાજ બેન નથી થવાના, બોલ બોલ જ કરવાના, આખો તરંગ બોલશે. ઓલા એવું ન કર્યું હોત ને બોટાદવાળા એ તો વાંધો નહોતો, પણ એને બુદ્ધિ વધી ગઈ. ઘણી વખત શું થાય, સત્સંગ કરતા કરતા ભક્તિભાવ પ્રેમભાવ શ્રદ્ધા વધવાને બદલે સાલી બુદ્ધિ વધી જાય, જ્ઞાન વધી જાય, તે એવો અથડાય ભટકાઈને કૂટાઈને દુઃખી થાય. પૂછો મત, જ્ઞાન બુદ્ધિનું ફળ એ હતું કે ભગવાનમાં ભગવાનના ભક્તોમાં પ્રેમ વધે, ભાવ વધે, શ્રદ્ધા વધે. એને બદલે જ્ઞાન બુદ્ધિનું ફળ એ નીકળ્યું કે પોતાને વિશે શ્રેષ્ઠપણું વધ્યું, અહમ વધ્યું, અને બીજા બધાનામાં ગૌણતા આવી, બીજા ઓછી બુદ્ધિના દેખાણા, ઓછી સામર્થ્યના દેખાણા, પોતાને વિશે એ બધું વધારે દેખાણું આ પેદા થયું. બોલો, હવે એવડે ભટકાય ભટકાયને અથડાય અથડાયને દુઃખી થાય નહીં તો બીજું થાય હું, ચાલું હું દૂધ થયું કરવાનું હતું કાંઈક ને થઈ પડ્યું કાંઈક. એટલે કહે છે કે ભાઈ, તમારું એ જે લૌકિક મમત્વ છે એનું કોઈ ફળ નથી. અલૌકિક સત્સંગમાં મમત્વ થાય તો બેડો પાર થાય.
ઓલા તો બધા બે દિવસ વખાણ કરે, પછી કોઈ સંભાળતું. બાર દિવસ તારું સૂતક પાલશે ને બારમા ના લાડવા ખવાશે, પછી આખી દુનિયા તને ભૂલી જાશે. આમ છે, જો પરસ્પર વધારે પડતો સ્નેહ ભાવ રાખે તો તેને લીધે મૃત્યુ પછી તે બંને ભૂત થાય છે. આ ફળ નીકળ્યું લૌકિક હેતનું, શું થાય છે? બે ભૂત થાય. હા, પછી ભૂત થઈને બોલે કોણ હલાવે લીમડી ને કોણ હલાવે પીપળી, એટલે ભૂત હલાવે, બીજું કોણ હલાવે? વધારે હેતના ફળ આવા પાક્યા પહેલા ઘણા એવા ઇતિહાસ છે. હા, પાને પાને પરજળે મને ભૂતના ભડકા વાગે માંગડા વાળા, એટલે આ હેત થયું જ ભૂત થયા, સમજાણું? આવું છે. અરે ભાઈ, પાંડવો જેવા પાંડવો મહાન ભક્ત, એના બાપા પાંડુ રાજા ભૂત થયા તને, એમાં કાંઈ મૂંઝાવા જેવું નથી. ભૂત તો થવાય એવું છે તરત. 84 દેશ જીત્યા જેણે, આમ તો 84,000 કે છે, એ પાંડુ રાજા પણ કુંતા જેવી સતી ને અર્જુન જેવા ને ભીમસેન જેવા 5 દીકરા ડાયા ને ભગવાન વળી ન્યા એના હગા, તોય ભૂત થયા. લ્યો હાલો કરો વાત, લ્યો મહાભારત કેસ. પછી એના ઉદ્ધાર માટે તો રાશુ યજ્ઞ કર્યો, અને અમારા બાપા ગયાક નહીં તો ક્યાં નોળિયો હોનાનો થાય, સમજવું બાપા ગયા, નહીતર બાપા હજી આઈને સકરભમ સકરભમ આટા મારે. શંખ બોલ્યો, નોળિયો હોનાનો થયો ને તો ભગવાન હતા ને બધો મેળ પીડ્યો, બાકી આપણી તો શું દિશા થાય, જરાક વિચાર કરો. એ માટે હેત તો ભગવાનમાં કરાય, હવ સત્સંગમાં કરાય. આમ વાત છે. પછી હવે તમને જેવું ગમે એવું, ને તમારે જ્યાં કરવું હોય ત્યાં કરજો, મારો કોઈ આગ્રહ નથી. આ તો ભગવાન વાત કરે છે બોટાદવાળાને, ભેલો ભેલો પ્રસાદ આપણને મળ્યો. આ રાજીપો બધો બોટાદવાળાનો છે, ભૂત થવાનો ને બધું જે કાંઈ કહે છે આપણને, તો અરે અરે લાભ મળ્યો. કૃષ્ણ ભગવાન પોતાની બાળમંડળીને લઈને ગોપીઓને ઘરે ચોરી કરવા જતા, માખણ દૂધ દહીં બધું ઘરે, બરાબર છે? પછી આમ શિકા ઉપર હોય ને દોણું, પછી ને અંબાઈ ની ને તે સખાવો, પછી હેઠેથી લાકડીનો ઠોહો મારે, માટીનો માટલો કાણું પડી જાય અન દંદુડી શરૂ થાય, સમજ્યા? પછી બધી ગોવાળ મંડળીને એનો લાભ મળે. બોટાદવાળાએ ઠોહો માર્યો ને દંદુડી થઈ, હવે માંડો પીવા બધા. બીજું અમુક ઠોહા મારવા આમ કાબેલ હોય એટલે ઠોહા જીક્યા કરે ને બીજા બધાને લાભ એનો મળ્યા કરે. હા, કોઈ મને એક ઠોહો મારો તો અડધો કલાક વાત કરું, પછી હવે લાભ મળે કે ન મળે. આવું હતું. હું નતો કહેતો ઋષિકેશ શિબિરમાં કો ગરીબ ભગત ડખો કર્યો ઉતારાનો, તો શાસ્ત્રી જ મહારાજે એક કલાક બધાને લીધા હો, હવ ને વરસાદ એવો વરસાવ્યો, એ હેઠું જઈને બધાએ સાંભળે જ રાખ્યું. પછી એકબીજા કે અરે કોણે હળી કરી શકે, આ કર્યું કોણે એલા તોફાન, તો કો કશે ભાઈ ગમે. વાત આમ છે, એક એક કુજો અતિ રખત સ્નેહા, દોવું ભૂત પ્રેત હોવત તેહા. લ્યો નજર કરી હા આત દેખાઈ, બાત કછુ મિથ્યા નહીં તાઈ. જો સંસારમાં એકબીજામાં અતિશય હેત થઈ જાય તો મારા ભૂત થાય છે, એ નજરે દેખાય છે, આમાં કાંઈ ખાનગી વાત નથી મહારાજ કે. હા, બાત કછું મિથ્યા નહીં, ખોટી નહીં, નજર કરી અહીંયા દેખાતા એ ગણાય અનુભવ છે. અને કોઈ ન મનાતું હોય તો હારંગપુરમાં થોડા દિવસ રહેવું, કષ્ટભંજન દેવ આગળ જે બધા કેસ આવે એ જોયા કરવા, ખબર પડી જાય કે કેમ માણા ભૂત થાય છે, અને ભૂત થયા પછી કેવા તોફાન કરે છે. આવું છે. એ ગરીબ વખત બહુ સારા હતા, સમજાણું? અને ગામના પાદરમાં વાડી, એ ગામની બાયુના લુગડા ધોવા આવે. હવે આ ભગત હારા, પણ હવે રોજ બાયુના નાઈન લુગડા ધોવે, બિચારા ત્યાં વાડી હોય એમાં એક બાઈમાં ફસાઈ પડ્યા. હવે હરિભગત તિલક ચાલો કરે, પૂજા કરે,
સાધુ આવે ત્યારે હવની મોર સીધું પાણી લઈને બિચારો દોડી દોડી કરે, આમ બધી રીતે હારો, પણ અટઈ ગયો ને ફસાઈ ગયેલો, નીકળી ન શીખ્યો. આયુષ આવી ગયું, ખબરે પડી ગઈ, એના છોકરાને ખબર પડી, એની પત્નીને ખબર પડી, ઘણી વખત એને સમજાવ્યો કે આ રસ્તો છોડો, પણ ન છૂટ્યો. એમાં મૃત્યુ છે, અન થયો ભૂત. હો, એ તોફાન કરે ને, પંડમાં આવે ને. પછી લઈ ગયા ઘેલા કાંઠે, એનો વિધિ કર્યો મણિદાદા ઉમરેઠવાળાએ. કેમ જે એના છોકરા બોકરા તો માનતા જ નહોતા. એ કે અમારા બાપા ભૂત થાય એ વાતમાં માલ નહીં. એટલે જેને ખબર નહોતી એ છોકરા, એને હતા છોકરા ચાર પાંચ, એક બે છોકરા નાના, એને ખબર નહીં કે બાપા આવા ભગત અને ભૂત થાય કેમ. અને અમે પાંડવો જેવા અને પાંડુ રાજા ભૂત કેમ ન મનાય ને. પણ હવે હકીકત તો હતી, તો પછી સ્વીકાર્યા વગર છૂટક્યો નહીં. પછી ને વિધિ કરી અને આવ્યા પંડમાં, ધૂણકી મારી, હું ફલાણો છું કે ત્યાં તો હા હું જોઈ રહ્યા કે તમે નદામમાં ગયા તો નથી ગયો. બોલો એક છોકરો હતો ને એ કે પણ તમે આવા ભગતને પૂજા કરતા ને ધોળાધોળ ગઢડે સેવા કરતા ને સાધુની ને આન તેન, તમે ભૂતિયા થયો, પણ તમે ભૂતિયાનું કારણ હું આટલા બધામાં બોલાય એવું નથી. અહીં ઓરો આવ્યો કહું, સમજ્યા. એને છોકરાને કાનમાં કીધું કારણ, નહોતું કહેવાય એવું ક્યાંથી કે. તો બહુ હેરાન થાવ છું, મારી સદગતિ કરો. આમ આવ્યો ને કે અરસપર હેત થઈ જાય તો મહારાજ કે ભૂત થાય છે. લ્યો, માટે આપણે સાવધાન રહેવું. અને આ બધું નજરે દેખાય છે, આ વાત કાંઈ ખોટી નથી. જામે જન સ્નેહ રખત અપારા, મરી કે હોવત તેહી આકારા, મરી કે હોવત તેહી આકારા. જામે જન સ્નેહ રખત અપારા, જામે જન સ્નેહ રખત ઉદાની ચોપાઈ, મરી કે હોવત તેહી આકારા, મરી કે હોવત તેહી આકારા. જૈસો સ્નેહ બની આવત તૈસો, જૈસો સ્નેહ બની આવત તૈસો, યામે નાહી કશુ સંદેશો, યામે નાહી કશુ અંદેશો, યામે નાહી કશુ અંદેશો, યામે નાહી કશુ અંદેશો. ભરી કે હોવ તેહી આકારા, ભરી કે હોવ તેહી આકારા. મનુષ્ય જેમાં અપાર સ્નેહ રાખે છે, મરણ પછી તે સ્નેહને લીધે તેના આકારે થાય. જેને જેવો જેમાં સ્નેહ હોય તેવો તે થાય છે, આ અંગે કોઈ પણ સંદેહ નથી. ભરતજીને મૃગના બાળકમાં એ જ થયું, તો ભરતજી મૃગના આકારે થઈ ગયા કે ન થઈ ગયા. જે કોઈ ભગવાન પુરુષોત્તમ નારાયણની મૂર્તિમાં ભગવાનમાં અતિ હેત રાખે છે, તો તે મુક્તો ભગવાનને આકારે થઈ જાય છે કે નથી થઈ જતા, આમાં કોઈ શંકા જ નથી. તમારે જેવું થવું હોય એમાં હેત કરવું, પરમાત્મા જેવું થવું હોય તો પરમાત્મામાં હેત કરો, પરમાત્મા જેવા થઈ જાઓ, એને આકારે થઈ જ જવાય. આ નિયમ છે, એમાં બીજું કંઈ છે જ નહીં. પણ જો ભગવાન સિવાય બીજે ક્યાંય માયિક પદાર્થમાં હેત રાખ્યું તો તે પદાર્થ જેવા થઈ જશો, મૃગલું થઈ ગયા કે નહીં. વાત આખી સમજવા જેવી છે, સમજાય તો. જન કે ઉર રહે નાસ્તિક ભાવા, જન કે ઉર રહે નાસ્તિક ભાવા, મોક્ષ કી બાત ન આત મનાવા, મોક્ષ કી બાત ન આત મનાવા. સત્પુરુષ અરુ શાસ્ત્ર કહે જોવું, સત્પુરુષ અરુ શાસ્ત્ર કહે જોવું, મોક્ષ કી બાત ન માનત તો, મોક્ષ કી બાત શકી બાત દ્રઢ કરાને ભૂત પ્રેત કીએ.
मति देन तार नास्तिक मति देन तार 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 नास्तिक मति देन तार हो जी हो नास्तिक मति देन तार એટલી બધી અદ્ભુત વાતો કરે છે મહારાજ દોણીમાંથી મસ્ત માખણનો દંડોળો થયો છો માણસના મનમાં સહેજે નાસ્તિક ભાવ રહ્યો હોય છે તેથી તેને મોક્ષની વાત માન્યામાં આવતી નથી સત્પુરુષ અને શાસ્ત્રો કહે છે તો પણ તે મોક્ષની વાતને માનતો નથી ઉલટાનું ઊંધું લે અવળું લે અભાવ લે મોક્ષની વાતને દઢતાથી સમજાવવા માટે જ ભગવાને ભૂત પ્રેત વગેરેની યોનિ કરી છે દેખાડે આપણને જો નહીં સમજો તો આ દિશા થાય તોય નહીં સમજતા તેમજ ભગવાને વર્ષા ઋતુ શિયાળો અને ઉનાળો વગેરે પણ મોક્ષની વાત દ્રઢ કરાવવા માટે કર્યા છે બોલો ભગવાન પોતે પોતે આ બધું શું કામ કર્યું છે એ રહસ્ય ખોલીને આજે બોલી નાખે છે કે મેં એટલે આ કર્યું છું બોલો ઉત્તરાખંડમાં ભગાંગ લઈને બધું પડ્યું તે મોક્ષની વાત સમજાવવા સુનામી આવે છે ને એ મોક્ષની વાત સમજાવવા આવે છે વારંવાર સૂર્યનું અને ચંદ્રનું ગ્રહણ થાય છે ઘણીવાર ભૂકંપ વગેરે થાય છે તે બધું જીવની નાસ્તિક બુદ્ધિ ટાળવા માટે હું કરું છું એમ ભગવાને કીધું આ બધું જીવોની નાસ્તિક બુદ્ધિ ટાળવા માટે કરું છું તોય મારા નાસ્તિક મટતા નહીં આકાશમાં ગાજવીજ સાથેના વાદળા ભખાળાળા રંગ દઈને વૃષ્ટિ કરે ક્યારેક કરા પડે નદીઓમાં બાઢ આવે પૂર આવે સમુદ્રની વેળ ચડે સુનામી આવે આવું બધું પરમેશ્વરે કરેલું હોય છે તેને દેખે છે તો પણ સર્વ કરતા પરમેશ્વર અંગે નાસ્તિકતા ટળતી નથી નાસ્તિકોને જેથી કચ્છનો ધરતીકંપ થયો તેથી આ સંતો ગયા હતા અમદાવાદ અમદાવાદમાં ઘણું પડી ગયું હતું એમાં એક હાવ ગાંડો લાગતો માણસ શું બોલતો હતો કૃષ્ણપી સ્વામીને માઈક આપો એણે જોયેલો ને એણે મને વાત કહેલી તે મને યાદ છે 2001માં જ્યારે ધરતીકંપ થયો ત્યારની આ વાત છે આજે એને 12-13 વર્ષ થઈ ગયા પણ સાંભળો વિગતથી વાત કરજો વર્ણવીન હા ગુરુજી અમે અમદાવાદ નીકળ્યા તો અમદાવાદે એક ચોકમાં અમારી ટ્રાફિકમાં ગાડી ઊભી રહી ને તો એક ગાંડો અમારી ગાડીની બારીને કાચો પર આવીને ઊભો રહ્યો અને એમ કર્યો કાચો ઉતાર્યો ને તો કે કેમ નહોતા માનતા ને ભગવાનને માનવા પડ્યા ને કે આ એક દી એક સેકન્ડમાં ઘડીકમાં તો બધું હેઠું નાખી દીધું ન માનતા તમ તારે કોઈ કે બધું બધાને બાપા કહીને માનવું પડશે કે ભગવાન છે કે ગાંડો બોલ્યો હા છે ને ભગવાન એમ લ્યો એ ગાંડાની વાત આજે ગ્રંથમાં આવી કે ધરતીકંપ અમે જીવનને નાસ્તિકતા મટાડવા કરીએ છીએ શું વાત છે ગાંડાનો ગ્રંથનો શું મેળ પડી ગયો ભાઈ આ ગજબની વાત છે આજે એવું 12 વર્ષે સાગરમાં એવું કે ધરતીકંપ ભગવાન શું કામ કરે છે સુનામી શું કામ કરે છે વરસાદ વાવાઝોડું ને પૂર શું કામ લાવે છે અત્યારે આવ્યું આમાં એણે પોતે કીધું તાર ખબર પડી કે એમ તમે એટલે આ બધું કરો છો એટલે કરીએ છીએ ગજબનું છે આપણે તો સમજી જવું એટલે ભગવાને ધરતીકંપ કરવો જ ન પડે બોલો પાળ વિનાનો સમુદ્ર છે તેમાં 64 ગાઉ ઊંચું પાણી રહ્યું છે તેનો મોટા ઊંચા તરંગો વગેરે ભગવાનની શક્તિ છે તેના મોટા ઊંચા તરંગો વગેરે ભગવાનની શક્તિ પૃથ્વી આમ ગોળ છે એટલે તમને મને બધાને સમજાય પોણા ભાગમાં સમુદ્ર છે એટલે આમ થાય ત્યારે પાણી કેટલું ઊંચું હોય હે એના ઊંચા ઊંચા તરંગો આમાં 64 ગાઉં લખ્યા છે ખોટું કાંઈ નહીં
હવે એ જે ગુરુત્વાકર્ષણથી બધું ગોળ જોડાયેલું છે, એ ગુરુત્વાકર્ષણ જે છે એ જ પરમેશ્વરની તાકાત છે, ભગવાનની દિવ્ય શક્તિ છે, જેને ન્યૂટન સમજો સફરજન હેઠું પીડ્યું એમાં. એ શક્તિ એણે પારખી, પણ એણે એમ પારખ્યું કે આવી કાંઈક આમાં શક્તિ છે પૃથ્વીમાં, કે એ બધાને ખેંચી રાખે છે. પણ એ પૃથ્વીમાં શક્તિ કોની છે એ તો આપણા શાસ્ત્રો વર્ષોથી કહે છે કે એ ભગવાનની શક્તિ છે. જોવાયું, તેના મોટા ઊંચા તરંગો વગેરે ભગવાનની શક્તિ છે. લ્યો, ભગવાનની શક્તિ છે. એક જળના બિંદુમાંથી માણસનું શરીર થઈ આવે છે. બિંદુમાં આકાર હોવા છતાં કોઈ આકાર દેખાતો નથી. તે બિંદુમાં જીવ રહ્યો હોય છે. ભગવાન તે બિંદુમાં આકારની સાથે જ જીવને માતાના ઉદરમાં પ્રવેશ કરાવે છે. ક્યાંક લખ્યું છે, ભગવાન જાણે ક્યાં લખ્યું છે, કે માતાના ઉદરમાં પાંચમે માસે જીવ પ્રવેશ કરે છે. પણ ભગવાન સ્વામિનારાયણ એવું કહેતા હતા કે પિતાના બીજમાં જીવ હોય છે. અહીં એ વાત ચોખ્ખી થઈ ગઈ. તે બિંદુમાં જીવ રહ્યો હોય છે. ભગવાન તે બિંદુમાં આકારની સાથે જ જીવને માતાના ઉદરમાં પ્રવેશ કરાવડાવે છે. જો આકાર ભેગે પ્રવેશ કરાય, જીન્સ કહીએ છીએ ને એમાં બધો આકાર હોય છે. હવે વિજ્ઞાને આજ શોધી કાઢ્યું કે એની અંદર આખું શરીર અને અંદર એક મોં થવાનો હોય, ચાઠું હોય, કેટલા વર્ષે કયો રોગ થવાનો હોય, બધું એમાં હોય છે. એ તો આજ વિજ્ઞાને શોધ્યું, પણ આ 200 વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણ બોટાદવાળા ઉપર દયા કરીને બોલે છે, એમાં બોલ્યા, બિંદુ કે ભીતર જીવ રહાય, રાઈટ, આકાર ભેગે પ્રવેશ કરાય, એનો આકાર અંદર છે, આખે આખું છે, અને એ રીતે એને માતાના ઉદરમાં પ્રવેશ કરાવડાવે છે. આ વાત વિજ્ઞાનને આજ ખબર પડી, કહો, કમાલ જેવી વાત છે ને. સમજણ હોય એને ખબર પડે કે આ વાત કેટલી મોટી છે. વનસ્પતિમાં જીવ છે એનું નોબેલ પ્રાઇઝ મળ્યું પેલા ભાઈને. સ્વામિનારાયણ ભગવાન વતનાવતમાં એમ કહે છે કે અમને જ્યારે વનમાં ફરતા ત્યારે નાગડા બાવાએ કીધું કે ભાજી તોડો, અમે ન તોડીને અમે એને એમ કીધું કે એમાં તો જીવ છે, તમે નહીં તોડીએ. નોબેલ પ્રાઇઝ પહેલું તો સ્વામિનારાયણ ભગવાનને મળવું જોઈએ ને ભાઈ. એણે કીધું કે એમાં જીવ છે, અમે ભાજી નહીં તોડીએ. કમાલની વાત છે ને. આવું બધું અદ્ભુત અદ્ભુત બહુ છે. અક્કલ હોય ને ખબર પડે કે આ શું વાતો છે. જઠરાનળ તેને પરિપક્વ કરે અને દિન પ્રતિદિન વૃદ્ધિ પમાડે છે પેલા બીજને, તેમજ બીજા કાચા પાકા અન્નજળને બાળીને ભસ્મ કરી નાખનારો જઠરાગ્નિ તે ગર્ભને બાળી નાખતો નથી, બલકી તેને પુષ્ટિ કરે છે. સાંભળો, લ્યો, 66 કરોડ પાણી ઊંચું રહે અને આટલી બધી ગરમી છે શરીરમાં, એમાં પેલું જળબિંદુ પાકે છે, બોલો, બળી ટળી નથી જાતું. આવી તો ભગવાનની શક્તિ ઘણી ભારે બળવાન છે. જ્યાં જેવું ઘટે ત્યાં તેવી શક્તિ ભગવાન ધારી રહ્યા છે. આ હા હા હા, તે ભગવાનની શક્તિ જેનો જેવો સંસ્કાર હોય તેમ તેને ધારી રાખે છે, છતાં તેમની શક્તિ લગારે વધઘટ થતી નથી. નાસ્તિક ભાવનો નાશ કરનારા આવા તો અનંત આશ્ચર્યો શ્રીહરિએ રચ્યા છે કે એને જો સરખી રીતે જોવામાં આવે તો નાસ્તિક ભાવનો ભૂકો બોલી જાય. એટલા બધા આશ્ચર્ય પરમાત્માએ આ સૃષ્ટિમાં જ સર્જીને આપણી સામે મૂક્યા છે. ગણવાથી એનો પાર આવે તેમ નથી. નાસ્તિક ભાવ જીવને બદ્ધ રાખનારો એક મોટો પાશ છે, માટે તે તોડવો જરૂરી છે તો જ મુક્તિ મળે. નાસ્તિક લોકોએ નાસ્તિકતા ભર્યા ગ્રંથોય લખ્યા છે, જે જીવના મોક્ષના અંકુરને નાશ કરે છે, હરી લે છે. જ્યારે બીજી બાજુ સત્પુરુષો જ સત્શાસ્ત્ર દ્વારા જીવોને મોક્ષનું દ્વાર ઉઘાડું દેખાડી આપે છે. નાસ્તિક લોકો બંધ અને મોક્ષની જે વાત કહે છે તેનાથી તેને અનુસરનારા બધા મનુષ્યો મર્યા પછી જમપુરીમાં જાય છે. અમુક નાસ્તિક ધર્મો છે, મોક્ષની વાત કરે છે પણ એનાથી તો બધા જમપુરી જાય છે, કોઈને મોક્ષ થતો નથી નાસ્તિકોથી. નાસ્તિકો મળમૂત્રથી ભર્યા મલિન અપવિત્ર રહે છે, ક્યારેય શરીરને પાણી અડાડતા નથી. બોટાદમાં એ વખતમાં જાજા હતા એટલે ત્યાં શરૂ કર્યું મહારાજે.
ખડ હોય ને હાથી હંકાય. બોટાદમાં આ રીતનું ખડ છે એટલે ભગવાન આ રીતનું ત્યાં ખોતરે છે. ભગવાનનો પ્રતાપ અપાર છે તે પ્રગટ પ્રમાણ દેખાય છે. છતાં દુનિયાના જેટલા નાસ્તિકો છે તે કર્મે કરીને બધું થાય છે એમ કર્મનો પ્રતાપ બતાવે છે. જે સત્પુરુષનો દ્રોહ કરે છે તે નાસ્તિક થાય છે. એટલે છેલ્લે આવું કહી દીધું, સત્પુરુષનો દ્રોહ કરે છે એ જ નાસ્તિક થાય છે. નાસ્તિક થવું હોય ને તો સાધુ સંતોનો દ્રોહ કરવો, નહીતર સાનામાના રહેવું ને ગુણ લેવો. શાસ્ત્રોમાં જે જે મોક્ષના દ્વાર કયા છે તેને નાસ્તિકો બંધ કરીને બેઠા છે. જે મનુષ્ય નાસ્તિકનો સંગ કરે છે તે તેના જેવો નાસ્તિક થઈને મૃત્યુ પછી જમપુરીમાં જાય છે અને તેને અત્યંત દુઃખ ભોગવવું પડે છે. શ્રીહરિએ આ રીતે શાસ્ત્ર પ્રમાણે વાતો કરી અનંત પ્રકારના ન્યાય તર્ક આપ્યા અને મોક્ષનું દ્વાર દેખાડી દીધું. પછી તે મુમુક્ષુઓએ નાસ્તિકના નરક દ્વાર જેવા સિદ્ધાંતોને તરત જ તજી દીધા. લ્યો, આ હતા મુમુક્ષુ, હતા ભગત, પણ નાસ્તિકના જેવા જરાક સિદ્ધાંતો ત્યાં અડખે પડખે વાયરાથી રહેલા લાગેલા એ બધાએ ભગવાને કાઢી નાખ્યા. પછી સત્સંગના દ્વાર ઉગાડીને મોક્ષરૂપી પૂરમાં તેમણે પ્રવેશ કર્યો. શ્રીહરી બોટાદમાં રાત રોકાયા. બીજે દિવસ ત્યાંથી ચાલ્યા. બધી સવારી સાથે નાગડકા ગામમાં પધાર્યા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના એકાદશ પૂરમાં બોટાદમાં નાસ્તિક મત ખંડનપૂર્વક શ્રીહરિએ બંધ અને મોક્ષનું કારણ કહ્યું. પછી નાગડકા આવ્યા. એ નામે 82મો તરંગ સમાપ્ત થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય.